લોકડાઉન વચ્ચે રોજગારી પર માઠી અસર સર્જાતા ઉદ્યોગોના માલિકોએ સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી હતી। ફરી ઉદ્યોગોને ધીમે પાયે ધમધમતો કરવા માટે અમુક નિયમોને આધીન રહી ઉદ્યોગો શરૂ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ગુજરાતમાં મોટાભાગના ઉદ્યોગ ધંધા પરપ્રાંતિઓને લીધે ઉત્તરોત્તર પ્રગતિ કરતું હોય છે, પરંતુ કોરોના વચ્ચે એકાએક લોકડાઉન આવી જતાં તાત્કાલિક ધોરણે ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે માઠી અસર સર્જાઈ છે। બે ટંક પણ ખાવાનું ન મળતા પરપ્રાંતિઓ પોતાના માદરે વતન ચાલ્યા ગયા છે, ત્યારે કેટલાક લોકો હજુ સુરતમાં પણ રહે છે। જેઓને રોજીરોટી મળી રહે તેમના માટે ઉદ્યોગોના માલિકોએ પ્રશાસન અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી ધીમી ગતિથી ફરી ઉદ્યોગોને ધમધમતો કરવા ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ઉદ્યોગના ક્ષેત્ર અનુસાર કારીગરોને બોલાવવાનું નક્કી કરાયું છે અને સાથે દરેક લોકોએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તેમજ સેનેટાઇઝરની પ્રક્રિયા હાથ ધરવાની જવાબદારી લેવાશે તો જ ઉદ્યોગને ફરી ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવી હતી। હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન। જી સાહેબ, અત્યારે જે છૂટછાટ આપવામાં આવી છે સરકાર દ્વારા, કેવા પ્રકારના નિયમો છે અને કેવું પાલન કરવામાં આવે છે? હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ પછી જે ઉદ્યોગો ચાલુ કરવાની પરમિશન આપેલી છે, એમાં એમને પહેલાં અમારા ઉદ્યોગની સાઇઝ જોઈને 50 માણસને એ લોકોએ પરમિશન આપેલી છે, ને 50 માણસોની પરમિશનમાં પણ જે એનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે એ મુદ્દો છે। બીજો મુદ્દો એ છે કે ફેક્ટરી ચાલુ કરીએ એના પહેલાં સેનિટાઇઝ બરાબર થવું જોઈએ। ત્રીજો મુદ્દો છે કે દરેકે દરેક માણસ આવે એની માણસની નોંધણી કરીને એનું ટેમ્પરેચર પણ ચેક કરવાનું છે, એના હાથ પણ સેનિટાઇઝ કરવાના છે, એ માસ્ક પહેરીને આવે છે કે નહીં, એટલે આ રીતે એજ્યુકેટ પણ કરવાના છે ને એમને આ બધી વસ્તુ એમની પાસે કરાવવાની છે। બીજી વસ્તુ જે નાની નાની વસ્તુ છે કે ભાઈ ટોયલેટ બાથરૂમ છે તો ત્યાં મેક્સિમમ ઇન્ફેક્શન ફેલાય છે, તો એ દર બીજે ત્રીજે દિવસે ફૂલ્લી સેનિટાઇઝ થાય નહીં, આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે ને જે રીતે અત્યારે સમયની માંગ છે એ જોતાં બિલકુલ યોગ્ય છે ને એમાં અમને કોઈ તકલીફ નથી, બલકે અમે આટલી શરતો સાથે પણ કારખાનું ચાલુ કરવા માટે અમે તૈયારી કરી દીધેલી છે ને 2-4-5 દિવસમાં બધા કારખાનાઓ ચાલુ થઈ શકે। બીજો મુદ્દો જે એક છે, કારખાને ચાલુ કર્યા પછી આપ જાણો છો કે કામદારો માત્ર સુરતથી જ નહીં, આખા ભારત દેશમાં મુંબઈથી હોય કે અમદાવાદથી હોય કે ગમે ત્યાંથી હોય, ખૂબ મોટે પાયે લોકો હિજરત કરી ગયા છે ને હજુ પણ હિજરત ચાલુ છે। આ સંજોગોમાં અમે ડાઈંગ હાઉસ જે ચાલુ કરીએ છીએ તેમાં અમને કામદારની એક મોટી ખોટ ચાલશે, પરંતુ એની સાથે અમે ભલે અમને થોડું નુકસાન જાય ને બીજી વસ્તુ એ છે કે અમે કામ ગમે ત્યાંથી ચાલુ કરવી પડશે। આજે અમે ફેક્ટરી ચાલુ કરશું તો લોકોને રોજીરોટી મળશે, અમને પણ કંઈક એ થાય એમાં, ને મોટામાં બીજી વસ્તુ છે સરકારને રેવન્યુ મળે, એટલે આવા શુભ ઈરાદે અમે પ્રશાસનની સાથે ને અહીંયા લોકલ જે અધિકારીગણ છે એની સાથે મળીને અમે લોકો એકબીજાને એને સમજીને અમે આ ઉદ્યોગો ચાલુ કરી રહ્યા છે ને આ ઉદ્યોગ ચાલુ થયા પછી મને પોતાને એવો વિશ્વાસ છે કે અત્યારે જે રીતે કામદારો મોટે પાયે હિજરત કરી ગયા છે, એ જ કામદારો એવું છે કે અહીંયા એ લોકો કંઈક આપને ફરવા નથી આવ્યા, એ લોકોને અહીંયા રોજીરોટીનો પુષ્કળ પ્રમાણમાં અહીંયા અવકાશ હતો, એટલે એ લોકો બધા આવ્યા છે, માત્ર ટેક્સટાઇલને નહીં પણ બીજી અન્ય ઇન્ડસ્ટ્રીઓમાં પણ ઘણા પરપ્રાંતિઓ મજૂરો છે। તો એક રીતે જે 2 મહિના લોકડાઉન રહ્યું ને 2 મહિના લોકડાઉન પછી એ લોકોની ધીરજ ખૂટી ગઈ, માટે એ લોકો જે ઉતાવળે એકદમ ને એ થઈને જવાની એ કરી રહ્યા છે, અમે એમને કોઈને રોક્યા પણ નથી, અમે સામે મદદ કરેલી છે ને અમે સ્વૈચ્છિક રીતે કે ભાઈ એના મનમાં એક વખત જવું જ છે તો એક વખત જવા દો, એક વખત ગયા પછી જો અહીંયા ફરીથી ફેક્ટરી ધીરે ધીરે ચાલુ કરીએ છીએ ને ફરી ધમધમતી થશે તો એ બધા જ કામદારો પાછા અહીંયા આવવાના છે, કારણ કે સુરતની હાથે દરેક જણને એક વખત સુરતમાં રહે એની હાથે એનો સુરતની હાથેનો લગાવ કંઈક જુદી રીતનો જ થાય છે, એટલે એ રીતે પણ સુરતની ધરતી એવી છે ને તાપી માટાનું પાણી એવું છે કે દરેક કામદારો પાછા આવશે જ ને બહુ જલ્દી આવશે મને એનો વિશ્વાસ છે। બાકી રહ્યો જે સરકારી જે અમને જે સહાયતા મળવી જોઈએ, જે રીતે અમે આશા રાખેલી હતી કે અમને ખૂબ ઓછા વ્યાજે અમને પૈસા મળશે, પણ એ રીતનું થયું નથી ને જે રીતનું અમારું ઉદ્યોગનું કદ છે એ રીતે કોઈપણ બેંક અમને પૈસા આપે છે, પણ અમે પહેલેથી ઓલરેડી અમે અત્યારે સીસી લિમિટ વાપરતા હોય, અમારે બેંકોની લોન હોય એટલે અમારે એના હપ્તા ભરવા માટે અમને
લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા અમુક છૂટછાટો આપવામાં આવી છે, જેથી ફરી રાબેતા મુજબ જીવન ચક્ર ચાલે અને લોકોને રોજગારી મળી રહે. જો કે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો માદરે વતન પહોંચી જતા હવે ઇન મીન ટીન કારીગરો સાથે નિયમો અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. પૈસા લઈને ખૂબ જલ્દી અમે ઉદ્યોગ કોઈ પણ એના રૂકાવટ વગર અમે ચાલુ કરી શકીએ. આજે સપ્લાયર છે, તો સપ્લાયરની પાસે પૈસા નહીં હોય તો અમે કહીએ કે ભાઈ તું કેશ પૈસા લઈ લે, તું માલ મૂકો. તો એ રીતે જે અત્યારે આખી જે ટેક્સટાઇલની ચેન હતી એ બિલકુલ અત્યારે છેલ્લા 2-3 મહિનામાં તૂટી ગયેલી છે. એને કોઈને કોઈ સંજોગોમાં જેટલી જલ્દી ગઠી થાય ને ચેન ઓકે થાય ને વેપાર ઉદ્યોગ ચાલે તેમાં જ સૌનો હિત છે, અમારો પણ હિત છે, કામદારનું પણ છે, શહેરનું છે ને દેશનું પણ હિત છે. આ સરકારની આ પેકેજને તમે શું કહેશો? આ પેકેજમાં મેં જેમ આપને વાત કરી કે અમે લોકો આશા એવી રાખતા હતા કે ભાઈ સોફ્ટ લોન આપશે અમને, જેમ એક્સપાન્શન માટે એમને ટફની સ્કીમ આપેલી હતી, એમાં ઇન્ટરેસ્ટની સબસિડી, કેપિટલની સબસિડી, તેમ અત્યારે MSME તમામ સેક્ટરને સરકારશ્રીએ ખૂબ મોટે પાયે એની જાહેરાત કરેલી છે. પણ એમાં જે રીતે અમને પૈસા મળવા જોઈએ ઓછા વ્યાજના દરે એ વસ્તુનું ક્લેરિફિકેશન નથી, ને એટલે કોઈ જલ્દી આ ઉદ્યોગો જે લોકો ચલાવે છે એ નથી કોઈ બહુ મોટે પાયે બેંકમાં પૈસા લેવા જાય. નાના કાપડની જે વેપારીઓ છે એ લોકો બી પલાયન કરી ગયા છે, તો અત્યારે કેવી પરિસ્થિતિ છે? પલાયન મેં હમણે કહ્યું ને કે જે બધા સુરતમાં આવ્યા છે એ કોઈ દિવસ સુરત છોડીને પરમનન્ટલી જવાના નથી. એટલે જેમ જેમ અહીંયા લોકડાઉન થશે, કદાચ 31મી તારીખ છે, પછી એમાં વધારે જેમ જેમ છૂટછાટ મળતી જશે તેમ તેમ સુરત પાછું ધબધબતું થઈ જશે. એમાંથી વેપાર હોય, ઉદ્યોગ હોય, દુકાનો હોય કે કોઈ પણ ઓફિસીસ હોય, એ તમામ ધીરે ધીરે 15 દિવસ મહિનામાં અને જે રીતે સરકારની અત્યારે જે એક અંદરથી એવું છે કે ભાઈ કોઈ પણ હિસાબે ઉદ્યોગ ચાલુ કરો એ સૌના હિતમાં છે. એટલે સરકારશ્રીની સાથે અમે ચર્ચા કરીને જેમ જેમ અત્યારે ઉદ્યોગ ચાલુ કરીએ છીએ જેમ જેમ અમને તકલીફ પડશે તેમ બેસીને ચર્ચા કરીને એનો રસ્તો કાઢશું, ને અમને વિશ્વાસ છે કે સરકાર અમને પડખે દેશે.